ઉપસ્થિત રાજકોટના મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કોર્પોરેટરો, સાંસદ મોહનભાઈ, પૂનમબેન, અમારા સાથી મંત્રી શ્રી વાસણભાઈ, ધારાસભ્યશ્રીઓ, આહીર સમાજના મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણા બધા પ્રતિમાઓના અનાવરણમાં હું ગયો છું, પણ આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. પ્રતિમા સાથેનું જોડાણ, એક રિસ્પેક્ટ, એક આદર, પૂજ્ય ભાવ એ આજના કાર્યક્રમ ઉપરથી દેખાઈ આવે છે. સૌ પ્રથમ કોર્પોરેશનને અભિનંદન આપું છું કે પૂજ્ય દેવાયત આહીર, જેમને આપણી વિરાસતને ઉજાગર કરી છે, એમની પ્રતિમાને રાજકોટના એક ખૂબ સુંદર રોડ ઉપર પ્રસ્થાપિત કરવા માટે રાજકોટ કોર્પોરેશનને લાખ લાખ ધન્યવાદ આપું છું. અહીંયા પૂજ્ય દેવાયત આહીર માટે ઘણી બધી વાતો થઈ છે કે આપણી સંસ્કૃતિ, આપણું સૌરાષ્ટ્ર સંતો અને સુરાઓની ભૂમિ છે. આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એવા સંતો અને સુરા સુરવીરો સૌરાષ્ટ્રનો ઇતિહાસ ઉજાગર કરી રહ્યો છે. વાસણભાઈ જે રીતે વાત કરતા હતા ત્યારે હું વિચારતો હતો કે ગુજરાતનો આહીર સમાજ, જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું, ઘણા બધા સાથેના સંપર્કો અને સંબંધો છે, એક સુરવીર સમાજ, એક મહેનતુ સમાજ, એક સેવા પરાયણ વાળો સમાજ, જે સમાજ ઇતિહાસના પાના ઉપર એમના પરાક્રમો અને શૌર્યની ગાથાઓ બધા સમાજ માટે પ્રેરણારૂપ છે, કે પોતાના દેશ માટે, પોતાના સમાજ માટે, સંસ્કૃતિ માટે અમે પોતાના નાના નાના બાળકનું બલિદાન થાય અને ઉકારો ન નીકળે અને એક આંસુ પણ ન નીકળે એ વેદના દર તો હોય જ, અને પોતાની આંખ સામે પોતાના બાળકનું બલિદાન થાય, આ કેવી કપલ એક ક્ષણ હશે કે એની માં પણ ધક ધક કરતી ચાલી જાય, ઈ આયર રાણીઓનું એ સ્વરૂપ છે. આપશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે નવી પેઢી આજે 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ એનાથી ગૌરવ રહી શકે અને એમાંથી પ્રેરણા લઈને એ નવી પેઢી આ દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે એ સતત યાદ આપતો રહે એવી ચોક્કસ પ્રેરણા મળવાની છે. જે રીતે હમણાં વાત થઈ કે મારા ભાગ્યમાં હું નિમિત્ત બનવાનો હોઈશ, મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે આવા વીર સપૂતની પ્રતિમા, એની પ્રતિમાને અનાવરણ અને ખુલ્લી મૂકવાનો તક જે ભગવાને મને આપી છે, હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજી છું. જેમ કે જયમનભાઈ વાત કરી, પ્રતિમા તો તૈયાર હતી,
અને મને 4 દિવસ પહેલા કહેવામાં આવ્યું. અરે મેં કીધું હું રાજકોટ આવું જ છું, સરસ કાર્યક્રમ થાય અને આપણે આ પ્રતિમાને ખુલ્લી મૂકીએ. મને બીજી વાત તો પણ ખૂબ આનંદ છે કે જે આયરાણીઓ માટે આપણે ગૌરવ લઈએ છીએ એવી આયરની દીકરીઓ અમદાવાદમાં ભણી ગણીને ખૂબ આગળ વધે અને નવી પેઢી તૈયાર કરે એ કામ માટે પણ મને નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ માટે પણ મારી જાતને ભાગ્યશાળી સમજું છું. અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજની દીકરીઓ ભણે ગણે, પણ આયર સમાજની વિશેષતા એ હતી, શરૂઆતમાં મને લાગતું હતું કે અમદાવાદમાં આટલી બધી પ્રાઇમ લોકેશન અને એ જમીન માગે તો છે પણ રૂપિયા કરોડોનો ખર્ચ છે, સરકાર 50% ભાવથી આપે તોય 14 કરોડ રૂપિયા અને ઉપરનું ચણતર જુદું, પરંતુ જે સમાજના આગેવાનો જે ઉત્સાહ હતો એમાં પૈસા ગૌણ હતા. અને મને એમ લાગે છે કે આખા ગુજરાતમાં જેટલા સમાજોએ કન્યા છાત્રાલય ઉભા કર્યા એમાં સૌથી વધુ ફેસિલિટી વાળું છાત્રાલય બનશે તો આયર સમાજનું બનવાનું છે, એના પર મને પૂરો ભરોસો છે. અને એનું કારણ કે સમાજમાં ત્યાગની ભાવના પડી છે. પૈસા દેનારા હવે જ્યાં પોતાના વાલસોયા દીકરાઓને જો બલિદાન આપતા હો તો પૈસા અને સંપત્તિમાં આ આયર સમાજ કદી પાછો ન પડે, એનો પણ મને ભરોસો છે. ત્યારે હું એમ માનું છું કે ભવ્ય નિર્માણ થશે અને આયર સમાજના મા બાપોને પોતાની દીકરી એક સુરક્ષિત રીતે સારા વાતાવરણમાં ઘરની જેમ ત્યાં સચવાશે એવા ભરોસા સાથે સમગ્ર ગુજરાતમાંથી દીકરીઓ અમદાવાદમાં ભણી ગણીને ખૂબ આગળ વધે તેવું જે આપણા બધાની ઈચ્છા છે એ પણ ઝડપથી સાકાર થવાનું છે. અને આજે પણ સમાજ પછી આવ્યો છું ત્યારે કહું છું કે સમાજના ઉત્કર્ષ માટે, સમાજના વિકાસ માટે, સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સરકાર તમારી સાથે છે. અને જે કઈ સરકારી મદદની આવશ્યકતા હશે એક સારા કામમાં સરકાર અગ્રેસર રહીને ઉભી રહેશે એવી ખાતરી પણ આપું છું. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજના શુભ દિવસે પૂજ્ય દેવાય આહીર એમના આશીર્વાદ આપણે સતત મળતા રહેશે તેવી અપેક્ષા સાથે, પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.